નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયનો પાઠ નંબર 12મો ચોપડાની ઇન્દ્રજાળનું સંપૂર્ણ એવું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. તો આપણા દરેકે દરેક સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 હોય છે કે પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને તમારે ખરાની નિશાની કરવાની હોય છે. તો મિત્રો અહીંયા પહેલો પ્રશ્ન છે આપણી પાસે કે ભાઈ લેખકને પોતાની જાત પર તિરસ્કાર આવ્યો શા માટે? તો લેખકને પોતાની જાત પર તિરસ્કાર આવે છે એનું કારણ હતું કે જીવલાના છોકરાના મોનો કોળિયો પોતે ઝૂંટવ્યો હોય તેવું કોને લાગે છે? લેખકને લાગે છે, એટલા માટે લેખકને પોતાની જાત પર તિરસ્કાર આવે છે. બીજો પ્રશ્ન છે કે જીવલાની કરુણ દશા જોઈને, તો જીવલાની કરુણ દશા જોઈને લેખકનું જે હૃદય છે તે દ્રવી ઉઠ્યું હતું. હવે જોઈએ પ્રશ્ન નંબર બીજો કે નીચે આપેલા પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર આપો, જેમાં પહેલું ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં લોકો કોનો ભાગ આપતા હતા? તો ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં રાજા, અમલદાર, દગડું, તલાટી, ભૂવો અને શાહુકારનો ભાગ રહેતો હતો. હવે એક તો ઉજ્જડ જમીન અને એમાં પણ જે ધાન પાકે એમાં રાજા, અમલદાર, દગડું, તલાટી, ભૂવો અને શાહુકાર જે લોકો હતા એમનો ભાગ રહેતો હતો. પ્રશ્ન બીજો કે ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ કેવો હતો? તો એમનો જવાબ છે મિત્રો કે ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ રાતો હતો, એકદમ લોહી જેવો રાતો રંગ હતો. પ્રશ્ન નંબર ત્રીજો કે નીચે આપેલા પ્રશ્નનો 2-3 વાક્યમાં ઉત્તર આપો, તો જેમાં પહેલો પ્રશ્ન છે કે લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો જે વિરોધાભાસ છે તે જણાવો. તો જવાબ છે મિત્રો કે લેણદારને ત્યાં ગરીબ દેણદાર જીવલો જાય તો એ પોતાની સાથે લાવેલ નાગલીનો રોટલો ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય અને લેખકના બા તેમને અથાણું અને થોડી દાળ આપે, પરંતુ લેણદાર નો દીકરો ઉઘરાણીએ જાય ત્યારે દેણદાર જીવલાને ઘેર એને શીરો જમવાનો હક. લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો આ વિરોધાભાસ લેખકને પોતાના સ્વ અનુભવથી જણાવ્યો છે. લેખકે પોતે પોતાના સ્વ અનુભવથી જણાવ્યો કે પોતે લેણદારના દીકરા હતા અને જીવલો છે એ દેણદાર હતો. તો જીવલો જયારે લેખકના ઘરે આવે ત્યારે એને ઓટલા પર બેસીને જમવાનું, જ્યારે લેખક જીવલાના ઘરે જાય ત્યારે જીવલો એને શીરો જો જમાડી ન શકે છતાં પણ જમાડવાનો, આવો વિરોધાભાસ હતો. પ્રશ્ન બીજો છે કે દર વર્ષે જીવલો લેખકના ઘરે કઈ કઈ વસ્તુઓ આપવા જતો? તેમનો જવાબ છે કે દર વર્ષે જીવલો લેખકના ઘરે અનાજ, કઠોળ, શેરડી, શાકભાજી, ગોળ વગેરે જેવી વસ્તુઓ આપવા માટે જતો હતો. પ્રશ્ન નંબર 4 કે નીચે આપેલા પ્રશ્નનો 7-8 વાક્યમાં ઉત્તર આપો, જેમાં પહેલું છે કે જીવલાનું પાત્ર લેખન તમારા શબ્દમાં કરો. તો મિત્રો જવાબ છે કે અભણ જીવલાએ ખેતર વેચાતું લેવા લેખકના પિતા પાસેથી 300 રૂપિયા વ્યાજે લીધા. તે પ્રામાણિક અને દાનતનો શુદ્ધ હતો. ગમે તેવા માઠા વર્ષો ગયા હોય અને પાક સારો ઉતર્યો હોય કે ન ઉતર્યો હોય તો પણ સાહુકારના છોકરાને આપદા ન પડવી જોઈએ એવું નૈતિક રીતે માનતો, એટલે જેટલા પૈસા મળે તેટલા ચૂકવતો. ઉપરાંત દર વર્ષે લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, બોર વગેરે સાહુકારને ત્યાં જઈ આપી આવતો. તેમની પત્નીનું મૃત્યુ પછી પત્નીનું 12મું કરવા બીજા સાહુકાર પાસેથી કરજ લીધેલું. લેખક તેને ત્યાં ઉઘરાણું કરવા જતા તો તેમને ઋતુઓ ઋતુઓના ફળ, ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી વગેરે ખાવા આપતો અને સાથે ઘરે લઈ જવા પણ બાંધી આપતો. લેખક ભાતુ લીધા વિના આવ્યા હોય તો તેમને ભાવતો ચીરો જમાડતો. લેખકને વાલોડ અને રીંગણા બાંધી આપવા માટે તેમની પાસે એકાદ થેલીએ પણ ન હતી. જુવાનીમાં પણ જીવલો તદ્દન કુશ થઈ ગયો હતો. તેના પુત્રની અર્ધનગ્ન દશા દરિદ્રતાને શરમાવે તેવી હતી. લેણદારના પૈસા દૂધે ધોઈને આપવા માટે જીવલો રાત દિવસ કાળી મજૂરી કરતો હતો, પણ તેના છોકરા ભૂખે મરતા જીવલાની શુદ્ધ દાનત પ્રમાણિકતા તે અને
તેના કુટુંબની અત્યંત કરુણ દશા જોઈને લેખકે તેને ચોપડાની ઇંતજાળમાંથી મુક્ત કર્યો હતો. આવો હતો જીવલો. ગરીબ હોય છે પણ મિત્રો ગરીબ લોકો જ પ્રામાણિક હોય છે. અમીર લોકો દાનતના ખોટા અને ક્યાંથી પૈસા એઠી લેવા આવા પણ હોય છે. ઓકે ચાલો આગળ જઈએ. તો બીજો પ્રશ્ન છે કે રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું? તો મિત્રો જવાબ જોઈએ કે જીવલાને ત્યાંથી પાછા ફરતા લેખકે તેમની પાસે એકાદ થેલી માંગી ત્યારે જીવલાએ કહ્યું, બોડીને તા વળી કાંકી કેવી. આ શબ્દો સાંભળીને લેખકને તે રાત્રે મોડે સુધી ઊંઘ ન આવી. એક બાજુ જીવલાનો પ્રેમ અને બીજી બાજુ તેમની કારમી ગરીબી યાદ આવ્યા. તે પોતે જ શોષણખોર છે અને બોડી જેવી દશા કરનાર પણ પોતે જ છે એ ભાવ એમના મનમાં જાગ્યો. એમના મનમાં મનોમંથન ચાલી રહ્યું હતું. જીવલાને ત્યાં તેઓ શીરો જમતા હતા ત્યારે તેમના નાગડા અને ભૂખને લીધે પેટમાં ખાડા પડી ગયેલા નાના દીકરા લેખકની સામે ટીકી ટીકીને જોતા હતા. એ દ્રશ્ય અંદર સામે ખડું થયું. આ ગરીબ જીવલાના નાના છોકરાના મોંમાંથી કોળીઓ પોતે ઝૂંટવ્યો હોય તેવું લેખકને લાગ્યું. એટલું ઓછું હોય તેમ એ બે થેલી ભરીને શાકભાજી લઈ આવ્યા. લેખકને પોતાની જાત પર તિરસ્કાર આવ્યો અને તેમણે જીવલા પાસેથી જાણી લીધું કે તેણે ખરેખર કેટલું કરજ લીધેલું. આટલા વર્ષે વ્યાજનું વ્યાજ ચડી અને 1500 લેણા નીકળતા હતા અને જીવલાની કરુણ દશાથી દ્રવિત થયેલા લેખકે એ રાતા ચોપડાના બધા પાના ફાડી નાખી તેને લેણામાંથી મુક્ત કર્યો. તો મિત્રો આ હતું જીવલાની અને લેખકની મનોમંથન. જીવલો પોતે કમાતો હતો લેખકને આપવા માટે. ઓકે તો આવું સરસ મજાનું સ્વાધ્યાયનું સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. મિત્રો આવી જ રીતે આપણે દરેકે દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશનમાં મળીશું. તો ત્યાં સુધી જય હિન્દ જય ભારત.